અગિયારમું ચેપ્ટર છે બીજગણિત, એમાં સૌથી પહેલો પોઈન્ટ શું છે? મેચ સ્ટિક પેટર્ન. મેચ સ્ટિક એટલે શું થાય? દિવાસળીની, દિવાસળી જે હોય એને મેચ સ્ટિક કહેવાય, બરાબર છે? એ મેચ સ્ટિકની મદદથી આપણે જુદા જુદા અંક બનાવવાના અથવા તો એબીસીડીના અક્ષર બનાવવાના, એવી બધી વસ્તુ આપણે આ પોઈન્ટમાં સમજવાની છે, બરાબર છે? અહીંયા છે ચલ. ચલ એટલે શું થાય કે તમારી પાસે કોઈ પણ સંખ્યા હોય, બરાબર છે? એ સંખ્યાને બદલે તમે એબીસીડીનો કોઈ પણ અક્ષર ધારી લ્યો છો, એબીસીડીના કોઈ પણ અક્ષરને શું કહેવાય? ચલ કહેવાય. ધારો કે મારી પાસે એવું છે કે ચાર, બરાબર છે? કે ચાર જે અંક છે ને હું કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરું છું ને તો જવાબ ચાર આવે છે, બરાબર? પણ હવે બે સંખ્યા કઈ છે તો મને ખબર નથી, પણ મને એવું કીધું કે એક સંખ્યા છે ને એમાંની એક છે, બરાબર છે? શું કીધું છે કે સરવાળો ચાર થાય છે, એમાંથી કોઈ પણ એક સંખ્યા એક છે, બીજી સંખ્યા તમારે શોધવાની છે, બરાબર? તો આ બીજી સંખ્યાની બદલે હું શું કરું? એબીસીડીનો કોઈ પણ એક અક્ષર ધારી લો, બરાબર છે? પછી શું? તો કે એક્સની કિંમત શોધવી છે તો શું કરું? ચારમાંથી એકને બાદ કરી નાખું એટલે શું આવે? ત્રણ. તો એક્સની કિંમત ત્રણ, એટલે ત્રણનો અને એકનો સરવાળો કેટલો આવી ગયો? ચાર આવી ગયો, બરાબર છે? તો એને કહેવાય ચલ. સૌથી પહેલો પ્રશ્ન શું છે કે મૂળાક્ષર એલની પેટર્ન બનાવવા માટે નિયમ મુજબ દિવાસળીની સંખ્યા કેટલી જોઈએ? હવે દિવાસળીની સંખ્યા એટલે શું? જો એલ છે, બરાબર, તો આમ એક દિવાસળી, આમ બીજી દિવાસળી, તો કેટલી દિવાસળી જોઈએ? બે. નિયમ શું કહે છે? નિયમ છે ટુ એન. હવે ટુ એન એટલે શું થાય? એલ માટેનો નિયમ ટુ એન આવશે. હવે એલ માટેનો નિયમ ટુ એલ શું કામ આવશે? કોઈ પણ મૂળાક્ષર હોય, મૂળાક્ષર બનાવવા માટેનો તમારે નિયમ કેમ બનાવવાનો? પહેલાં જોવાનું એ જે મૂળાક્ષર છે એવો એક મૂળાક્ષર બનાવવા માટે તમારે કેટલી દિવાસળી જોશે, બરાબર? અહીંયા તમને એલ બનાવવાનું કીધું છે તો એલ બનાવવા માટે મારે બે દિવાસળી જોઈએ, બરાબર છે? એક એલ બનાવવા માટે મારે બે દિવાસળી જોઈએ, તો બેની પાછળ લગાડી દેવાનું એન. એન એટલે શું થશે? અહીંયા તમને એક જ એલ બનાવવાનો કીધો છે તો એન એટલે એક થાય. કદાચ તમને બે એલ બનાવવાના કીધા હોય તો એન બરાબર બે મૂકવાના, ત્રણ એલ બનાવવાના કીધા હોય તો એન બરાબર ત્રણ મૂકવાના. હવે હું કદાચ તમને ઝેડનો નિયમ બનાવવાનો કહું, ઝેડની પેટર્નનો નિયમ બનાવવાનો કહું તો શું થાય? જુઓ, ઝેડ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? એક, બે અને ત્રણ. ત્રણ દિવાસળી જોઈએ એટલે લખવાના ત્રણ અને પાછળ લગાડી દેવાનો એન. તમને હવે એવું કહે કે એક જ ઝેડ બનાવવાનો છે તો થ્રી એન, ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ, તો એક ઝેડ બનાવવા માટે ત્રણ દિવાસળી જોઈએ. એમ કે બે ઝેડ બનાવવાના છે તો એન બરાબર થઈ જાય બે, ત્રણ ગુણ્યા બે એટલે છ દિવાસળી જોઈએ, બરાબર છે? બીજા પ્રશ્નમાં શું કીધું છે કે જરૂરી દિવાસળીની સંખ્યા છ હોય તો એલ રચેલની સંખ્યા કેટલી હોય? એટલે કે તમારી પાસે છ દિવાસળી છે તો છ દિવાસળીમાંથી તમે કેટલા એલ બનાવી શકો? ત્રણ. બે દિવાસળીનો એક એલ હોય તો છ દિવાસળીના ત્રણ એલ થાય. ત્રીજો પ્રશ્ન, સો એલ રચવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા, જો એલનો નિયમ શું છે? ટુ એન. તો ટુ એમના એમ એન એટલે કે કેટલા બનાવવાના કીધા છે? સો, એટલે ગુણ્યા સો, બે ગુણ્યા સો તો બસો, એટલે એલ બનાવવા માટે કેટલી દિવાસળી જોશે? બસો. ચોથો પ્રશ્ન, એકસો પચાસ એલ રચવા માટે દિવાસળીની સંખ્યા પંચોતેર છે. હવે જોયો, નિયમ પ્રમાણે આપણે કરીએ, બે ગુણ્યા એકસો પચાસ, પંદર દુ ત્રીસ અને પાછળનો ઝીરો, એટલે એકસો પચાસ દિવાસળી બનાવવા માટે આપણે જોઈએ દિવાસળી કેટલી? ત્રણસો. અહીંયા કીધી છે કેટલી? પંચોતેર. એટલા માટે વિધાન કેવું છે? ખોટું. પાંચમા પ્રશ્નમાં કીધું છે કે ચલની કિંમત ચોક્કસ હોતી નથી, તો ત્યાં શું આવશે? સાચું. શું કામ? આપણે કોઈ પણ સંખ્યા હોય, સંખ્યાની જગ્યાએ આપણે કોઈ પણ ચલ પદ ધારેલું હોય, તો એક દાખલામાં તમને એવું કીધું છે કે સરવાળો ચાર થાય છે, એક અંક એક છે તો એક્સ શોધો. બીજા દાખલામાં તમને એમ કહે કે સરવાળો પાંચ થાય છે, એક અંક એક છે તો એક્સ શોધો. તો હવે આ દાખલા પ્રમાણે જોઈએ તો એક્સની કિંમત ત્રણ આવે, આ દાખલા પ્રમાણે જોઈએ તો એક્સની કિંમત ચાર આવે. તો ચલની કિંમત જે તે પરિસ્થિતિ મુજબ બદલાતી રહેતી હોય, એક્સની કિંમત અથવા તો કોઈ પણ ચલની કિંમત ક્યારેય નિશ્ચિત હોતી નથી, બરાબર છે? એટલા માટે અહીંયા સાચું આવશે. છઠ્ઠો પ્રશ્ન, જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર ટુ એનમાં ચલ જણાવો. હવે જો બે છે આપણી પાસે, ટુ અને એન, તો આમાંથી ચલપદ કયું થાય? મેં તમને અહીંયા સમજાવ્યું હતું કે બધા એબીસીડીના અક્ષરને શું કહેવાય? ચલપદ કહેવાય. તો આ ટુ છે અને આ એન છે, તો આમાંથી ચલપદ કયું થશે? એન. એનને ચલ કહેવાય અને બેને શું કહેવાય? અચલ. એટલે જે ચલપદ તમને પૂછ્યું છે એમાં જવાબમાં શું આવશે? સી. મૂળાક્ષર સી રચવા માટે કેટલી દિવાસળી જોઈએ? જો સી આપણે રચીએ છીએ, એક દિવાસળી, બીજી દિવાસળી અને ત્રીજી, કેટલી જોશે? ત્રણ, એટલે ઓપ્શન બી. આઠમો પ્રશ્ન, જો મૂળાક્ષર સીની સંખ્યા માટે એન લઈએ તો દિવાસળી વડે સી મૂળાક્ષર રચવા માટેનો નિયમ શું થાય? જો નિયમ બનાવતા મેં શીખવાડ્યું હતું કેટલી દિવાસળી જોઈએ છીએ એક બનાવવા માટે? ત્રણ. તો ત્રણની પાછળ શું લગાડી દેવાનો? એન, એટલે થ્રી એન. નવમો પ્રશ્ન છે, જો ટીની સંખ્યા માટે એન લઈએ તો
ટી આકૃતિ રચવા માટેનો નિયમ શું બને 2n, કારણ કે જુઓ ટી માં કેટલી દ્વિભાષી જોઈએ, એક બે, બે દ્વિભાષી ના બે ને પાછળ લખી નાખવાનું n, v બનાવવા માટે તો કે એક અને બે, બે દ્વિભાષી ને પાછળ લખી નાખવાના n. 11 માં પ્રશ્નમાં તમને શું કીધું છે કે મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દ્વિભાષી ની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા માટે ચલનો ઉપયોગ કરો. હવે આપણે કીધું છે કે પેલા મૂળાક્ષર ઝેડ બનાવવા માટે તો શું કરશું આપણે, કે પેલા એક ઝેડ બનાવવો હોય ત્યારે તમારે, તમને પેલો ક્વેશ્ચન છે લખીને આપેલો છે, બીજો ક્વેશ્ચન તમારે લખવાનો છે, બરાબર છે, કે ઝેડ પેલા એન બરાબર એક એટલે કે એક જ ઝેડ બનાવવાનો હોય ત્યારે દ્વિભાષીની સંખ્યા શું થાય, ત્રણ, એટલે કે ત્રણ ગુણ્યા એન, ત્રણ ગુણ્યા એન એટલે ત્રણ એકા ત્રણ કઈ થઈ ગયા. બીજું, બે ઝેડ બનાવવાનો હોય ત્યારે એન બરાબર ટુ થઈ જાય, તો એના માટે જરૂરી દ્વિભાષીની સંખ્યા કેટલી થાય, છ. શું કામ છ થાય છે, તો કે મેં થ્રી ગુણ્યા એન કર્યું એટલે છ થયું, એન એટલે બે હતા. ત્રણ બનાવવાના હોય ત્યારે નવ થાય, શું કામ નવ થાય, કારણ કે મેં ત્રણ ગુણ્યા એન કર્યું છે, એન બરાબર ત્રણ હતા એટલે ત્રણ તેરી નવ થયા. ચાર જોતા હતા ત્યારે દ્વિભાષીની સંખ્યા બાર થતી હતી, શું કામ, કારણ કે મેં ત્રણ ગુણ્યા એનનો ઉપયોગ કર્યો છે, એન એટલે ચાર હતા તો ચાર તેરી બાર થઈ ગયા, એટલા માટે એનો નિયમ શું થઈ ગયો, ત્રણ એન. એના પછી મૂળાક્ષર યુ બનાવવાનો છે, તો પેલો મૂળાક્ષર યુ એક બનાવવાનો હોય, એન બરાબર એક લેવાનો હોય ત્યારે ત્રણ દ્વિભાષી જોઈએ, કારણ કે ત્રણ ગુણ્યા એન છે. બે બનાવવાના હોય ત્યારે છ જોઈએ, કારણ કે ત્રણ ગુણ્યા એન, એન બરાબર બે થઈ ગયા. એવી રીતના ત્રણ અને ચાર ઉપર જેમ હતું એમ જ, તો અહીંયા પણ નિયમ શું થશે, થ્રી એન.